અમાર બાપ દીકરા નું મોટું થઈ લેવો કોના જેવી થાય છે કોના જેવી થાય છે રામ રામ ને સીતારામ બધાને માતાજી આવવાનો સારું કરે ને બધાને સાચા નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના એધન સરસ મજાના તૈયાર થઈ ગયા ને આવતા રહેશે નવા મકાન બાજુ. અને આજે હવે એમ કહેવાય કે વરસાદનું પાછું આગમન થઈ ગયું હોય એવું લાગે છે. એટલે આજે સવારમાં પાછા છાંટા આવવા મળ્યા હતા ને અત્યારે હાવ એકદમ વરસાદી વાતાવરણ છે. અને હવે વરસાદ થઈ જશે એવું લાગે છે. પાછું જો વહન થઈ ગયું સારે બાજુ આમ ડુવાળા ડુવાળા છેડા છે ને કાળું આ ભાવે દેખાય છે. અને હમણાં કાંથી તો વરસાદ નહોતો આવતો તો એટલો બધો આપણો વણ આ વર્ષમાં ધરવનો વરસાદ નથી થયો. એટલે પછી પાવાનું પણ ધીમે ધીમે ચાલુ કરી દીધું હતું. કેમકે હાવ ધીમો ધીમો એવો વરસાદ આવતો તો એક બે ત્રણ થી તડકા પડે તો તરત જ મોલાતને પાછી કુકડાવા મળે ને એવી બધી થવા મળે એટલે પાણીની તાણ પડી જાય એટલે જરૂર પડી જાય. હવે તો એવું લાગે છે જરૂર પડતી પડતી રહેશે ને કાં પાછો વરસાદ આવી જશે. એટલે આજ તો હાવે આમ વરસાદી વાતાવરણ છે સરસ મજાનું તારે વાતાવરણ થઈ ગયું છે. અને આ મહંતે જો હજી મોતિયાને ઉભરેલું છે કેમકે હવાના છાંટાને એમ આવેલા હતા. આ ખડ મહંતે મોતિયાને ઉભરેલું છે એટલે સારું એમ કહેવાય કે ખેડૂતને પાવાનું થાય કે વરસાદ આવી જાય તો પાછા એમ કહેવાય કે ખેડૂત પાછા નવરા થઈ જાય. નહીં તો નિંદિરમાં નવરા થયા હોય કે વરસાદ ન આવે ને તો પાવાનું કરો એમાં પછી ધોરિયાને એવું ઊંધું નાખવાનું હોય ને પછી પાણી વાળવાનું ને એવું ઊંધું થાય એટલે વરસાદ આવી જાય તો એ કે માથાકૂટ ને ખાલી નીંદવાની જ એક માથાકૂટ હોય. હમણાં પાછા આપણે વ્યા જશું ને અવાજ કરતા બંધ થઈ જશું. અમે તાર માથે બેઠેલા છે ટીસી પાસે એટલે પછી પાછા ધીમે ધીમે આવશે. શિવાની બેન ને તો આજે ચોટલી લઈ દીધી છે પણ એનું મોટું એટલા ખુલ્લું છે. ઢોર ને એવું જાય છે ને એટલે જોવે છે ખેતર ઢોર લઈ જતા હોય અને છોકરા પણ તૈયાર થઈને નિશાળે જવાની તૈયારી કરતા હોય એટલે સાંજે મોટા બાપા પણ ઘરે અમારા વંશભાઈ હોતા ના જતા રહ્યા છે. રામ રામ ને સીતારામ ડાયરેન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ માં એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. આપણે આવતા રહ્યા છીએ નવા ઘરે. તમારા બધાની બહુ જ કોમેન્ટો આવતી હતી કે શિવાની અમિતભાઈ જેવી થઈ છે કે શિવાની રિંકલ જેવી થઈ છે. તો આ બધાનો જવાબ તમારે કોમેન્ટો કરીને દેવાનો છે કે શિવાની કોના જેવી થાય છે. હા આપણો મેન પ્રશ્ન આવડો આ રહેશ શિવાની કોના જેવી થાય બધા મસ્ત મજાની મણો બધા કોમેન્ટો કરવા શિવાની કોના જેવી થાય છે. તારી જેવી છે અસલ થોડીક સકલ તારી જેવી મળે છે. કોના જેવી લાગે તમે બધા કેતું ઘસના જોવો છો એટલે તમને બધાને થોડોક તો અંદાજ હશે કે શિવાની કોના જેવી દેખાય છે. જોઈ લો મોટું દેખાડ બટા તો હવે એમ કહેવાય કે 15 ઓગસ્ટ હાલી આવે છે એટલે એના માટે છોકરા ડાન્સ ની તૈયારી કરે છે. એટલે હંથા હવે ડાન્સ કાક કરવાના છે. નઈ આવડે છે કે શીખવાનો છે ને જી? તો પુલ તો ન આવડતો હોય હાલો તો કરો શરૂ. કેવો ડાન્સ કરવાના છો એને જોઈ લેવી ગાવ તો ખર
શિવાની ને જોજો તમે પૂરું છે. મ્યુઝિક વિના તો એવું થાય ને પૂરું. લે ઈ હું સ્ટોલા મારો છો તે કેવું છે એને મૂક દો ને શિવાની ને તે બેસી દો એઠી ઈ હંધા ને જોય. એવો ડાન્સ કરવાનો છે ઠેક ટાઈમ જવાનો ઠેક. એમાં પાછું ગીત વાગતું હોય ને એટલે એમાંથી જોઈને એક્ટિંગ કરવું. પણ અહીંયા તો એને યાદ છે ને એવી એક્ટિંગ કરે છે નહીં. લીખે જો ખત ઉસે હજારો રંગ કે નજારે ખીલ ગયે એમનું આવે છે. કઈ ખબર તો રહેતી ને હવે અહીંયા આગળ ક્યાં ની સામું સીંથવાની. હવે પછી અત્યારે એમ નો આવે. જો યાદ રાખ સુમિત ભાઈ હોસ તને ના કેળું ખાવાનું એવું છે ને. કોમેડી ડાન્સ છે છોકરાનું નામ એટલે. મેરા પ્યાર મુજે લોટા દો એમ નહી. છોકરા છે ને યાદ કર. હવે એક કે છેલ્લે આવે એક કે પેલા આવે પણ તમને ત્યાં મ્યુઝિક વાગતું હોય ત્યારે તો આવડી જશે ને પાકું. છોકરાને કઈ ગીત ને એવું તો આવડતું ન હોય એટલે ગીત હમ યાદ ન રહે. પણ એના ઉપરથી ખાલી થોડી ઘણી એને એક્ટિંગ યાદ છે એટલે એ ડાન્સ એવો કરે છે મૂંગા માટે. અને ક્યાંક કરી આવડે તો ગાતા જાય. કોમેડી શું નામ છે તમારું? કોમેડી ડાન્સ. કોમેડી ડાન્સ એટલે કોમેડી ટાઈપ નો એને કાક ડાન્સ કરવાનો છે. હંડા અલગ અલગ ઉપરથી ગીત આવશે. પણ છોકરાનો ડાન્સ તો જોયો પણ હવે તારો ડાન્સ થોડોક જોઈ લેવી. મારો ડાન્સ નથી જો. મારો વાહિદુ કરવાનો. વાહિદુ કરવાનો. હા મારે વાહિદુ કરવાનો. પણ એવું થાય કે અમે ખિસકા ન થાય ને. પણ આ બેન કઈ અસર જ નથી કરતી હમણાં. કોઈ થોડું થોડું કિસ્કાન કિંડા ભાઈ તો કરતા કરતા આ બાજુ કેમ વઈ આવી. પછી દું થઈ ગયું એટલે વઈ આવી. કેવો વરસાદ છેડો જો આવી. હમણાં કાથી તો વરસાદ આવતો નતો પણ આજ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. કાળો ડબ્બાન જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને. હવે શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે એમ કહેવાય કે હવે અત્યારનો વરસાદ કેવો હોય. એટલે નો હરવડા હરવડા નો આવે. હરવડા હરવડા એમ નહીં ઓણ તો હરવડા જેવો શ્રાવણ મહિના જેવો જ વરસાદ આવે છે. આ વરસાદ જેવો હરવડા હરવડા જેવો નહીં થાય. હરવડા હરવડા જાવ તો પણ શ્રાવણ મહિનામાં એમ કે કુંડો નજી જાય કે નો પૂર છે કાંઈ નો છે. પછી એમનો ધર્મ ધર્મ વચ્ચા કરે. પણ જો આજથી તો એ સારું છે કે આ થોડાક હરવડા આવે છે પણ થોડાક હારા હરવડા આવે. તાર પિયર બાજુ તો હશે જ થયો એવું લાગે છે. જો ઈ બાજુ છેડો છે ઈ બાજુ હોય વરસાદ પૂર કેલો નદી આવી જાય. આપણે હાથ માઠમ કરવા જવાનું થાય તો નાવાની મજા આવી જાય. આવી જશે હો આવી જશે. કેવું આ બાજુ જો ઈ બાજુ છે વાતાવરણ કેવું સરસ મજાનું છે. અને આ બાજુ ઘુઘરી ઘુઘરી સુઘરી ઘુઘરી નો કેવાય એ શિવાની ના પપ્પા સુઘરી કેવાય. સુઘરી કેવા જો કેટલા બધા નવા 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 માળા કરી નાખ્યા. દરજી જો આ બાજુ તમને બતાવું એમ કે જો બનાવે છે જે તો ખાલી એને શરૂઆત કરી છે બનાવ્યો.
હમણાં કેતી વાસી તો થઈ ગયું છે ને, હવે કેમ તો પગલા ઢળવા મળે લે, રખડવાનું હોય તો પેલા કામ નું હોય તો બધા કઈ નઈ, તો એક અહીંયા દેખાય છે એક અહીંયા, બસ લ્યો બે ત્રણ તગારા નાખીને તરત લ્યો થઈ ગયું હોય છે. તો અત્યારે બા તલવટ ખાંડે છે, થોડા તલ છે નઈ બા, થોડા તલ અને ગોળ ગોળ મિક્સન કરીને તારે સરસ મજાનો તલવટ બનાવે છે, પછી જુવાર કાઢીને પછી હંધાઈને પરસાદી દેવાની નઈ બા, સરસ મજાનો એકદમ મિક્સન થઈ જાય છે. તલ જ છે ને ખરા બા, હજી ખાવા મળે છે ખાલી તલ, અને પછી આમાં ગોળ ભેળવશે ને, ગોળ નાખીને પછી પાછું ખાંડવાનું એમ ને, હાવ મિક્સન થઈ જાય ગોળ હાવે ઓલો થઈ જાય એટલે, હા પછી એટલી વાર ખાંડી પછી જુવારી પછી અંધાન પરસાદી દેવાની. શ્રાવણ મહિનો છે એટલે તલવટ ખાંડીને જુવારવાનો હોય એમ ને, હા શ્રાવણ મહિનામાં તલવટ ખાંડીને જુવારતા હોય. અંકિતાબેન ન્યાઠ એટલે લસણ કરવા આવી ગયા તા, શિવાની નો આવે એટલે, પણ શિવાની બેન તો ના પહોંચી જશે નહીં, વંશભાઈનું દખ્તર ને એનો જો કંપાસ ને એવું બધું લેવા મળે છે. તલવટ ખંડાઈને તૈયાર થઈ ગયો છે અને વંશભાઈને ગોળ આવે પછી નો ભાવે, ગોળા જ આવે ને, નો ભાવતો હોય ને એ વસ્તુ બહાર કાઢ નાખે મોટા માટે અને ખાવા મળે. આપડે જો સરસ મજાનું તલવટ તૈયાર થયું, આપડે ખાવા બેસી ગયા છીએ પછી દી, અને વંશભાઈ એક બાજુ ફરીને બેસી ગયા છે, એનો એમ ભાવ કા, શિવાની હોતા ખાય છે, શિવાની ને ખવડાવી ને હંધાય ને પછી આપડે દિવાઈ ગઈ છે એટલે અમે હોતા ખાવા બે ગયા છીએ, એટલે બેઠા છીએ તો હંધાય તલવટ ને ઉખાઈ નાખી, તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે આવો રહ્યો, તો સાથે જ હવે આજનો વ્લોગ આપડે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં, તો બાય બાય.